નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 4. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેનું 5મું યુનિટ નામ છે પ્લેઈંગ વિથ ફાયર, એટલે કે આગ સાથે રમતની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનમાં આજે આપણે ભણવાના છે સેક્શન ડી. અગાઉ વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટનો સેક્શન એ, બી અને સી જોઈ ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર તમામે તમામ ધોરણના તમામે તમામ સ્વઅધ્યયન પોથીના બધા જ વિષયના સોલ્યુશન જે છે અપલોડ થઈ ચૂક્યા છે. જો તમે તે વિડીયોનો અભ્યાસ નથી કર્યા તો વિદ્યાર્થી મિત્રો, તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ત્યાં આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક પણ આપેલી છે. તો મારા સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈને આવનારી લિંક્સ, આવનારા વિડીયોઝની, આવનારી પીડીએફની જે છે તમને અગાઉથી જાણકારી મળી રહે એના માટે મારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જજો. ચલો આગળ વધીએ. આગળ કહે છે, ટર્ન ધ ફોલોઈંગ ડાયલોગ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ, કે નીચેના ડાયલોગને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનો છે, જેમાં હેમા અને યશ વચ્ચેની વાતચીત છે. શું કહે છે હેમા? કે વિલ યુ જોઈન ધીસ સ્કીમ ટુમોરો, પ્રશ્ન ચિહ્ન. તો યશ કહે છે, યસ સર્ટેનલી. હાઉ મચ અમાઉન્ટ શેલ આઈ હેવ ટુ પે, તો એ પણ પ્રશ્ન પૂછે છે. તો હેમા કહે છે, યુ વિલ હેવ ટુ પે 2500. તો જવાબ છે આખો તૈયાર, કે હેમા આસ્કડ યશ ઇફ હી વુડ જોઈન ધેટ સ્કીમ ધ નેક્સ્ટ ડે. તો યશ રિપ્લાઈડ પોઝિટિવલી એન્ડ આસ્કડ હાઉ મચ અમાઉન્ટ હી વુડ હેવ ટુ પે. તો હેમા એનો જવાબ આપે છે, હેમા રિપ્લાઈડ હિમ ધેટ હી વુડ હેવ ટુ પે 2500 રૂપીઝ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું ઇનડાયરેક્ટ સ્પીચ સોલ્વ કરી નાખ્યું. બીજું કહે છે કે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન્સ, એટલે કે યોગ્ય સંયોજકો વડે વાક્યને જોડવાનું છે. તો ચાલો જોડીએ. બેતાજસમું કહે છે કે યુ આર ઓનેસ્ટ, એટલે કે તમે પ્રામાણિક છો. નો બડી વિલ ટ્રસ્ટ યુ, તમારો ભરોસો કોઈ નહીં કરે. તમે પ્રામાણિક છો, તમારો ભરોસો કોઈ નહીં કરે. તો આમાં જવાબ આવશે ધો, કારણ કે વિરોધાભાસ છે. ધો યુ આર ઓનેસ્ટ, નો બડી વિલ ટ્રસ્ટ યુ. ત્યારબાદ હિરેન વિલ પ્લે કેરમ, હી વિલ પ્લે ચેસ. હિરેન કેરમ રમશે, હિરેન ચેસ રમશે. તો બેમાંથી એક જ વસ્તુ થઈ શકે એક સાથે, એટલે આઈધર ઓર નામનો જવાબ આવશે. હિરેન વિલ આઈધર પ્લે કેરમ ઓર પ્લે ચેસ. ત્યારબાદ પીપલ હેટેડ ધ કિંગ, લોકો જે છે રાજાને નફરત કરતા. હી વોઝ ક્રુઅલ, તે એક નિર્દયી રાજા હતો. તો અહીંયા કારણ પરિણામનો સંબંધ આપેલો છે, એટલે જવાબ બીકોઝ આવશે. પીપલ હેટેડ ધ કિંગ બીકોઝ હી વોઝ ક્રુઅલ. ઓકે, ચલો આગળ વધીએ. કહે છે, ગો ટુ સ્કૂલ એટ 7:30 AM, કે સ્કૂલે 7:30 વાગે પહોંચો. ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધ સ્કૂલ પિકનિક, અને સ્કૂલના પિકનિક વિશે જે છે જાણકારી મેળવો. એકનું એક કાર્ય જે છે ક્રમશઃ કરવાનું કીધું છે, એટલે એન્ડથી વાક્ય જોડાશે. ગો ટુ સ્કૂલ એટ 7:30 AM એન્ડ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધ સ્કૂલ પિકનિક. ત્યારબાદ કહે છે, હી ડીડ નોટ સ્પીક એનીથિંગ, તે કંઈ પણ બોલતો નથી, તે કંઈ પણ બોલ્યો નહીં. હી વોઝ હેવિંગ હિઝ લંચ, તે એનું જમવાનું જમી રહ્યો હતો, એનું લંચ કરી રહ્યો હતો. તો આ કારણ પરિણામનો સંબંધ છે. હી ડીડ નોટ સ્પીક એનીથિંગ વાઇલ હી વોઝ હેવિંગ હિઝ લંચ, જ્યારે તે પોતાનું જમવાનું જમી રહ્યો હતો ત્યારે તે કશું બોલ્યો હતો નહીં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે કર્યા કન્જક્શનને સોલ્વ. આગળ વધીએ. આગળ કહે છે, રીરાઇટ ધ ટેક્સ્ટ કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સ, એટલે કે અંડરલાઇન કરેલી ભૂલોને સુધારીને પેરેગ્રાફ ફરીથી લખવાનો છે. તો શું કહે છે, યસ્ટરડે હી વિલ ગો, તો વિલ એટલે ભવિષ્યકાળ થાય ને, તો યસ્ટરડેની ભૂલ સુધરીને થઈ જશે ટુમોરો. ટુમોરો હી વિલ ગો ટુ સુરત ટુ મીટ, ટુ મીટ ટી ડબલ ઓ, તો ટી ડબલ ઓ નો આ ટુ આવે ટી ઓ, ટુ મીટ હિઝ પેરેન્ટ્સ. They will buy a most, તો પહેલા તો superlative degree છે, ન્યા અ નો આવે, ન્યા આવે ધ, the most popular dresses. ઓકે, ચલો આગળ શું કહે છે. ડુ એસ ડાયરેક્ટેડ, એટલે કે કીધું એટલું કરો. એક્ટિવ પેસિવ વોઇસ છે. ધ ઇન્સ્પેક્ટર કોટ ધ થીફ, વાક્ય બનશે ધ થીફ વોઝ કોટ બાય ધ ઇન્સ્પેક્ટર. ત્યારબાદ કહે છે, હી ટુક હિમ ટુ ધ પોલીસ સ્ટેશન, જેનો જવાબ બનશે હી વોઝ ટેકન ટુ ધ પોલીસ સ્ટેશન બાય હિમ. પછી He put the thief behind the bars. તો જવાબ આવે છે, the thief was put behind the bars by him. Okay? ચલો ત્યારબાદ હું કહે છે, Rohan enjoys a party every Sunday. જેનું થઈ જાય છે, Rohan will enjoy a party every Sunday. આ શું થયું? તો કે સર, વર્તમાનકાળ હતું enjoys, એનું થઈ ગયું will enjoy, એટલે કે ભવિષ્યકાળ. વર્તમાનકાળમાંથી ભવિષ્યકાળમાં રૂપાંતર. તો તમારા માટે જવાબ તૈયાર છે.
He invites some of his friends. So he will invite some of his friends. Thereabad, they play games and dance till midnight. So they will play games and dance till midnight. Okay, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વર્તમાન કાળના પેરેગ્રાફને આપણે શેમાં તો કે ભવિષ્ય કાળમાં ફેરવી નાખ્યો છે. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે વર્ષ 2024-25 ની સંપૂર્ણ સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે અને તમારા માટે તૈયાર પણ થઈ ગઈ છે. ધોરણ 3-8 ધોરણ 3-10 એની તમામ નવી સ્વ અધ્યયન પોથી, એના બધા જ ભાગ, બધા જ વિષય, તમામે તમામ સેક્શન, એકે એક સવાલનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર છે. વિડીયો સ્વરૂપે તો તમે અત્યારે ભણી રહ્યા છો ને, પણ તમારે વિડીયો સ્વરૂપ કરતા મોટી ખુશખબર એ છે કે તમારા માટે એ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તૈયાર છે. હજી હા, પીડીએફ ફોર્મેટમાં આખી સ્વ અધ્યયન પોથી તૈયાર છે. એનો મતલબ સર આખી સ્વ અધ્યયન પોથી એક જ જગ્યાએ સવાલને જવાબ બે વસ્તુ, હા બંને વસ્તુ તમારા માટે પીડીએફ બનાવીને તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. અને જો તમારી પાસે સ્વ અધ્યયન પોથી નથી તો પણ ચિંતા કરવાની જરૂર નથી, તમે સ્વ અધ્યયન પોથીનો ઓર્ડર પણ અમને આપી શકો છો. કેવી રીતે આપશો તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પીડીએફ મેળવવાની લિંક આપેલી છે જેમાંથી તમે પીડીએફ મંગાવી શકશો, અથવા આપણો વોટ્સએપ નંબર 9909435028 પર કોન્ટેક્ટ કરીને પણ જે છે તમે પીડીએફ મંગાવી શકો છો. ઓકે, ચલો આગળ વધીએ. આગળનો પ્રશ્ન છે, સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ અન્ડરલાઇન વર્ડ્સ એઝ ધેર આન્સર્સ, એટલે કે WH ક્વેશ્ચન. અત્યાર સુધી આપણે સવાલના જવાબ આપ્યા ને, હવે આપવાના છે જવાબમાંથી સવાલ. કે મિસ્ટર સોની હેઝ બીન વર્કિંગ વિથ બેંક ઓફ બરોડા સિન્સ 1985, સિન્સ 1985 નીચે અન્ડરલાઇન છે. તો ત્યાં જવાબ શું આવશે? સિન્સ સામે સિન્સ શોધી લેવાનું આવશે, ડી. પછી મહેશ મેટ મિસિસ પાટિલ એટ હર ઓફિસ, તો આમાં અન્ડરલાઇન છે હર ઓફિસમાં. ક્યાં છે? હર ઓફિસમાં. કે મહેશ જે છે મિસિસ પાટિલને એની ઓફિસમાં મળે છે. એની ઓફિસમાં એક જગ્યા છે, જગ્યા છે એટલે વેર વાળો સવાલ આવશે, એ જવાબ સાચો છે. ત્યારબાદ કૃપા વિલ ગો ટુ સુરત બાય કાર, અહીંયા બાય કાર નીચે અન્ડરલાઇન છે કે કૃપા જે છે સુરત જશે શેના દ્વારા? કાર દ્વારા. તો કેવી રીતે જશે? ક્રિયાની રીત દર્શાવવાની છે. જવાબ આવશે હાવ, એટલે કે સી વાળો જવાબ જે છે એ સાચો છે. ઓકે, તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 5 નું સેક્શન ડી. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે સેક્શન ઈ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો.